Good morning dear student, welcome biology practical session. Biology practical session માં તમારું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો 12 સાયન્સ નો 23મો પ્રેક્ટિકલ છે તેનો અભ્યાસ કરવાનો છે. પ્રેક્ટિકલ ની અંદર જે પ્લાન્ટ હોય, પીસીસ હોય તેનું આઇડેન્ટિફિકેશન કરીને આપણે ડેન્સિટી છે એટલે કે ઘનતા છે તેનો અભ્યાસ કરવાનો છે. ફિક્સ એરિયા ડિસાઈડ કરો, ત્યારબાદ તેની અંદર રહેલા જે પ્લાન્ટ હોય, પીસીસ હોય તેનું આપણે જો આઇડેન્ટિફિકેશન કરીને ટેબલની અંદર નોંધ કરવામાં આવે તો આપણે એની ડેન્સિટી છે, ઘનતા છે એ મળતી હોય. તો સૌપ્રથમ વાત કરીએ તેનો હેતુ એટલે કે એમ્સ. ટુ સ્ટડી પ્લાન્ટ પોપ્યુલેશન ડેન્સિટી બાય ક્વોડ્રાટ મેથડ, એટલે ક્વોડ્રાટ મેથડ છે તેના દ્વારા આપણે જે પ્લાન્ટ છે, પીસીસ છે તેનું આપણે ડેન્સિટી મેળવશું. હેતુ સતુક્ષ પદ્ધતિ દ્વારા વનસ્પતિની વસ્તી ઘનતા એટલે કે ગીસ્તાનો અભ્યાસ કરો. કોઈ એક ફિક્સ એરિયા હોય તેની અંદર આપણને અસંખ્ય પ્રકારના પ્લાન્ટ, વનસ્પતિ હોય, જાતિઓ હોય એ આપણને જોવા મળતી હોય, તેનો જો અભ્યાસ કરવામાં આવે તો ફિક્સ એરિયામાં રહેલા જે પ્લાન્ટ હોય, વનસ્પતિ હોય તેની આપણને ઘનતા મળી શકે. આપણે વિદ્યાર્થી મિત્રો પહેલાં ડેન્સિટી કોને કહેવાય તેનો ખ્યાલ હોવો જોઈએ, એટલે વોટ ઇઝ ડેન્સિટી એટલે કે જે ઘનતા હશે તેની વ્યાખ્યા છે તેનો આપણે અભ્યાસ કરી. પ્રિન્સિપલની અંદર વિદ્યાર્થી મિત્રો તમને જે ડેન્સિટી છે એટલે કે ઘનતા હશે તેની ડેફિનેશન આપેલી છે. તો પ્રિન્સિપલ ડેન્સિટી રિપ્રેઝેન્ટ ધ ન્યુમેરિકલ સ્ટ્રેન્થ ઓફ એ સર્ટન પ્લાન્ટ પીસીસ ઇન ધ કમ્યુનિટી પર યુનિટ એરિયા, એટલે ફિક્સ એરિયાની અંદર રહેલા જે પ્લાન્ટ છે તેનું જો આપણે આઇડેન્ટિફિકેશન કરીએ તો એમાં ફિક્સ કોઈ એક જ પ્લાન્ટ હોય તેનું નંબર ઓફ સંખ્યાનું જો આઇડેન્ટિફિકેશન કરવામાં આવે તો આપણને ડેન્સિટી છે એની મળતી હોય. આ એની ફર્સ્ટ ડેફિનેશનથી. હવે સેકન્ડ ડેફિનેશનની વાત કરવામાં આવે તો નંબર ઓફ ઇન્ડિવિઝ્યુઅલ, એટલે નંબર ઓફ ઇન્ડિવિઝ્યુઅલ એટલે કે ફિક્સ એક જ પ્લાન્ટ છે એના નંબર ઓફ સંખ્યાનું આપણે સ્ટડી કરીએ તો આપણને શું કીધું કે ઓફ ધ પીસીસ ઇન એની યુનિટ એરિયા ઇટ ઇઝ ડેન્સિટી, એટલે ફિક્સ એરિયા હોય તેમાં કોઈ નંબર ઓફ પ્લાન્ટ જોવા મળે પરંતુ કોઈ એક જ પીસીસ તેનું જો આપણે સ્ટડી કરવામાં આવે તો મળતા એરિયાની અંદર જે પ્લાન્ટ પીસીસ હોય તેની આપણે ડેન્સિટી મળી શકે. હવે વાત કરીએ સિદ્ધાંત, એટલે ગુજરાતીની અંદર આપણે ડેન્સિટી છે એટલે કે ઘનતા છે તેની વ્યાખ્યા. સિદ્ધાંત જૈવ સમાજમાં પ્રત્યેક એકમ ક્ષેત્રફળ દીઠ, જૈવ સમાજ એટલે કે આપણે વનસ્પતિ છે એને સજીવ તરીકે લેતા હોય, એટલે કે જૈવ સમાજમાં પ્રત્યેક એકમ ક્ષેત્રફળ એટલે ફિક્સ એરિયા ડિસાઈડ થઈ ગયો, એટલે કોઈ ફિક્સ એરિયાની અંદર જે પ્લાન્ટ પીસીસ હોય તેનો આપણે અભ્યાસ કરવાનો છે. દીઠ કોઈ ચોક્કસ વનસ્પતિના સંખ્યાબળને, એટલે કોઈ એક પીસીસ હોય પરંતુ એમાં નંબર ઓફ સંખ્યાની ઘણી બધી હોય તો સંખ્યાબળને તેની ઘનતા કહે છે, એટલે ફિક્સ એરિયાની અંદર રહેલા જે વનસ્પતિ છે તેનું સંખ્યાબળ ઘણી બધી હોય તો આપણે જે એરિયાની અંદર રહેલા પ્લાન્ટનું જો આપણે સ્ટડી કરવામાં આવે તો આપણને એની ઘનતા મળતી હોય. આ એની ફર્સ્ટ ડેફિનેશન થઈ. સેકન્ડ ડેફિનેશન કોઈ પણ ચોક્કસ ક્ષેત્રફળમાં રહેલી વનસ્પતિની સંખ્યાને તેની ઘનતા કહેવામાં આવે છે. આ પ્રેક્ટિકલ પરફોર્મન્સ કરવા માટે રિયલમાં જે ગવર્મેન્ટે જે સિલેબસ ડિસાઈડ કરેલો છે તેમાં જો એને અનુલક્ષીને જો સ્ટડી કરવામાં આવે તો કોઈ બગીચા ગાર્ડનની અંદર જઈને તમારે પ્લાન્ટ પીસીસનું એના જે એરિયા એટલે કે તમારે એની નોંધ કરવાની હોય ત્યારબાદ તમારે ટેબલની અંદર એનું નોંધ કરવાની રહેતી હોય. આ પ્રેક્ટિકલ તમે બગીચાની અંદર કરી શકો પરંતુ એક્ઝામની અંદર આ પોસિબલ રહેતું નથી, એટલે તમને કોઈ અલગ સિસ્ટમથી આ પ્રેક્ટિકલ છે એ પૂછાઈ શકે. તો આપણને જે ડેન્સિટી છે એની ફોર્મ્યુલા છે એ આપેલી છે, એટલે તમારે એક્ઝામની અંદર જો વાયવા તરીકે ફોર્મ્યુલા તમને પૂછાવવાની સંભાવના સૌથી વધારે રહેતી હોય. તો આ જે ડેન્સિટી છે તેનો આપણને ફોર્મ્યુલા એટલે કે સૂત્ર આપેલું છે. તો ડેન્સિટી એટલે કે ઘનતા બધા જ સતુક્ષમાં જોવા મળતી વનસ્પતિની કુલ સંખ્યા તેને એસ વડે દર્શાવેલી છે, એટલે આપણે જે 10 અહીંયા સતુક્ષ આપેલા છે એની અંદર આપણે જે પ્લાન્ટ મળે એ પ્લાન્ટનું આપણે જે નંબર ઓફ સંખ્યા છે તમારે ઉપર લખવાની છે એને આપણે દર્શાવશું એસ વડે, એટલે ટોટલ નંબર ઓફ ઇન્ડિવિઝ્યુઅલ એટલે જેટલી પ્લાન્ટની પીસીસ મળે તેને આપણે દર્શાવશું ઉપર. ત્યારબાદ આપણે કીધું કે અભ્યાસમાં લીધેલા કુલ સતુક્ષની સંખ્યા એટલે જે 10 સતુક્ષ લીધેલા છે તેમાં આપણે અહીંયા લખશું 10 એને આપણે દર્શાવવાનું છે ક્યુ વડે. હવે આ શોર્ટ એન્ડ સ્વીટમાં કહેવામાં આવે તો આપણે જે ડેન્સિટીને ડી વડે દર્શાવવાનું છે અને ઉપર આપણે કીધું જે નંબર ઓફ જે પ્લાન્ટ મળે તેને એસ વડે એટલે કે એસ અપન ક્યુ એટલે ડી બરાબર એસ અપન ક્યુ એની ફોર્મ્યુલા છે, એટલે તમારે વાયવામાં પૂછાવવાની સંભાવના સૌથી વધારે રહેતી હોય છે. એટલે કીધું ટોટલ નંબર ઓફ ઇન્ડિવિઝ્યુઅલ અને ટોટલ નંબર ઓફ કોરેટ સ્ટડી એટલે જેટલા અભ્યાસમાં લીધેલા જે સતુક્ષ છે તેને આપણે દર્શાવીશું કુળ, એટલે આ આપણે દર્શાવેલું છે ફોર્મ્યુલા છે. હવે આપણે એને પ્લાન્ટ પીસીસનું આઇડેન્ટિફિકેશન કરી અને આપણે એને આ ટેબલની અંદર નોંધ કરીએ.
હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે 23મો પ્રેક્ટિકલ છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો ટેબલ છે. ટેબલની અંદર તમારે જે પીસીસ છે તેને એડ કરીને તમારે ક્યુરિટ મેથડ દ્વારા તમારે એની ડેન્સિટી મેળવવાની છે. તમને એક્ઝામની અંદર આવું થર્મોકોલની અંદર અલગ અલગ પ્રકારના પીસીસ આપેલા હોય, ઇનકેસને તમને એનું પીસીસ તમને કોઈ પણ પ્રૂફ તરીકે આપી શકે, આપણે અહીંયા લગાવેલા છે. અમુક વાર એવું પણ બની શકે એ જે પીસીસ હોય એ દોરીને પણ આપી શકે, અથવા આવા જે આપણે ટેસ્ટ હોય એના દ્વારા તમને લગાવીને પણ આપે. એટલે ફિક્સ હોતું નથી કે તે એક્ઝામની અંદર પૂછાય, પરંતુ તમારી સમક્ષ બે પીસીસ છે મેં દર્શાવેલી છે થર્મોકોલની અંદર. સૌપ્રથમ વાત કરીએ તો અહીંયા મેં 10 સોરસ મૂકેલા છે. ઇનકેસની એક્ઝામની અંદર તમને વિદ્યાર્થી મિત્રો આવા સોરસ એટલે કે સતુક્ષ આપેલા ના હોય, કન્ટિન્યુ આ પીસીસ છે એ દોરેલી હોય, એટલે અસંખ્ય પ્રકારના વનસ્પતિ છે તમને થર્મોકોલની અંદર આપી દેવામાં આવે, તો તમારી જે સોરસ તમને આપવામાં આવે એ સોરસ જ્યારે થર્મોકોલની ઉપર મૂકવામાં આવે ત્યાં રહેલું કોઈ પણ એક પીસીસ હોય એનું કાઉન્ટિંગ કરીને તમારે અહીંયા 10 સતુક્ષ આપેલા હશે ટેબલની અંદર, તો તેની અંદર તમારે એડ કરવાના રહેશે. અહીંયા આપણે ટેબલ આપેલું છે તો સૌપ્રથમ જે આ ખાનું છે ટેબલનું પહેલું, એની અંદર તમારે જે ટોટલ જે 10 પીસીસ એટલે સતુષ્ક છે તેનું તમારે કાઉન્ટ કરવાના છે, એટલે 1 થી 10 સુધીના આપેલા છે. ત્યારબાદ તમને જે પહેલાં ખાનાની અંદર પ્લાન્ટ પીસીસ આપેલા છે, અહીંયા આપણે 2 પ્લાન્ટ લીધેલા છે એ અને ઝેડ. એટલે અમુક વાર એવું પણ બની શકે આપણે પ્લાન્ટ હોય તેનું આપણને આઈડેન્ટિફિકેશન ન આવે તો તમે કોઈ પણ ABC વડે દર્શાવી શકો. એટલે આપણે અહીંયા 2 પ્લાન્ટ છે એ 2 અલગ અલગ દર્શાવેલા છે. સૌપ્રથમ આપણે જે પ્લાન્ટ છે તેને આપણે A વડે દર્શાવશું, ત્યારબાદ અહીંયા દર્શાવેલું જે બીજું લીફ જેવું પ્લાન્ટ છે એને આપણે દર્શાવશું ઝેડ વડે. અહીંયા આપણે તમારે ટોટલ નંબર ઓફ ઇન્ડિવિઝ્યુઅલ એટલે આપણે જે ટોટલ પ્લાન્ટની સંખ્યા હોય એટલે લખવાની, એટલે આપણે A છે ટોટલ એ 27 આપેલી છે, એટલે મેં પહેલેથી કાઉન્ટ કરીને દર્શાવેલી છે. ત્યારબાદ જે ટોટલ ક્યુરિટ સ્ટડી એટલે જેટલા તમે સતુક્ષ અભ્યાસ માટે લ્યો છો તેની સંખ્યા તમારે લેવાની છે 10, આપણે અહીંયા દર્શાવેલી છે. ઉપરની સાઈડ પણ 5 છે, નીચેની સાઈડ, એટલે ટોટલ આપણે 10 સતુક્ષ આપેલા છે. ત્યારબાદ તમારે એની ડેન્સિટી મેળવવાની છે. ડેન્સિટીમાં એટલે તમારે ટોટલ જે પ્લાન્ટ હોય તેની સંખ્યા અને આપણે સતુક્ષ લીધેલા છે તેની સંખ્યા, તો આપણને શું મળશે ડેન્સિટી. કારણ કે ડેન્સિટીનું આપણે જે ફોર્મ્યુલા છે D = S/Q, એટલે આપણને અહીંયા દર્શાવેલું જે બોક્સ છે એમાં S છે બાજુની સાઈડ, એટલે સાઈડમાં દર્શાવેલું છે ક્યુ છે અને છેલ્લે આપણે D, એટલે D = S/Q, એટલે આપણને એની ડેન્સિટી મળશે. સૌપ્રથમ તમને આવું થર્મોકોલની અંદર અલગ અલગ પીસીસ આપી દેવામાં આવે, ઇનકેસને આવું સોરસ બનાવેલું ન હોય તો તમને સોરસ આપવામાં આવે, જેથી કરીને તમે આ સોરસ મૂકવામાં આવે તો આપણે પહેલી સાઈડ અહીંયા સોરસ મૂકેલું હોય તો આપણને એક જ પીસીસનું આપણે કાઉન્ટિંગ કરવાનું છે, તો આપણે જે A પીસીસ છે અહીં કેટલી જોવા મળે છે, તો કે 2 પીસીસ જોવા મળે છે. તો આપણે જે પહેલા ખાનાની અંદર કેટલા દર્શાવવાના છે 2, ખ્યાલ આવી ગયો. ત્યારબાદ સેકન્ડની અંદર આપણે સતુષ્ની અંદર મૂકવામાં આવે તો આપણને જે A પીસીસ છે જોવા મળતી નથી, એટલે આપણે અહીં દર્શાવતા નથી, ખ્યાલ આવી ગયો. ત્યારબાદ કોઈ પણ સોરસ તમે ફ્રી વાર તમે અહીંયા મૂકવામાં આવે તો તમને અહીંયા પણ A પીસીસ છે જોવા મળતી નથી, એટલે આ સોરસની અંદર તમારે કાંઈ દર્શાવવાનું રહેતું નથી. ત્યારબાદ આપણે 4 નંબરનો સતુક્ષ છે તેની અંદર આપણે કેટલી પીસીસ જોવા મળે, 1, 2, 3, 4 અને 5, તો આપણે કેટલી દર્શાવેલી છે 5, ખ્યાલ આવી ગયો. ત્યારબાદ 4ની અંદર, ત્યારબાદ 5ની અંદર આપણને કે A પીસીસ જોવા મળતી નથી, આપણે જ્યાં પિંક કલરનું જે લીફ છે તેને A વડે દર્શાવેલું છે, ખાસ યાદ રાખ્યો. એટલે આપણને 5માં જે બોક્સની અંદર એક પણ પીસીસ જોવા મળતી નથી, એટલે આપણે દર્શાવવાની રહેતી નથી. ત્યારબાદ 6 નંબરનું બોક્સ છે તેની અંદર આપણને પીસીસ છે 7 મળે છે, એટલે આપણને 7 દર્શાવેલી છે. ત્યારબાદ આપણે જે 7 નંબરનું છે તેની અંદર એક પણ પીસીસ જોવા મળતી નથી, એટલે આપણે અહીં દર્શાવતા નથી. ત્યારબાદ જે 8 નંબરનું છે એટલે કે 8 નંબરના જે સોરસની અંદર સતુક્ષની અંદર આપણને કેટલી પીસીસ જોવા મળે, તો ટોટલ આપણને 10 પીસીસ જોવા મળે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, એટલે આપણે કેટલી દર્શાવેલ છે 10. ત્યારબાદ 9 નંબરનું જે બોક્સ છે તેની અંદર એક પણ પીસીસ જોવા મળતી નથી, એટલે આપણે દર્શાવતા નથી, ખ્યાલ આવ્યો. ત્યારબાદ 10 નંબરનું જે સતુક્ષ છે તેની અંદર આપણને 3 પીસીસ જોવા મળે, એટલે આપણે 3 દર્શાવેલા છે. એટલે જે A નંબરની પીસીસ છે આપણે જે અહીંયા દર્શાવેલો છે એ ભાગ, ખ્યાલ આવ્યો, તો એ આપણને ટોટલ કેટલી મળે છે 27, તો આપણે કેટલી દર્શાવવાની રહેશે ટોટલ નંબર ઓફ ઇન્ડિવિઝ્યુઅલ એટલે 27. આ જે A પીસીસ છે આપણને 10 સતુક્ષની અંદર 27 મળે છે. ત્યારબાદ સતુક્ષ કેટલા છે, 1, 2, 3, 4, 5,
6, 7, 8, 9, 10. એટલે આપણે 10 દર્શાવેલા છે. એટલે 27 અપન 10 કરવામાં આવે તો આપણે 2.7 મળે છે. તે આપણને મળે છે પ્લાન્ટની ડેન્સિટી, એટલે કે ઘનતા મળે છે. આપણે એક જ પીસીસની આપણે ડેન્સિટી મેળવેલી છે. અહીંયા આપણે બે પીસીસ આપેલું, સેકન્ડ પીસીસ અહીં લીફ સેલ ગ્રીન કલરનું સેકન્ડ પીસીસ, એને આપણે ઝેડ વડે દર્શાવેલું છે. આ જે પિંક કલરનું જે લીફ છે તેને આપણે એ વડે દર્શાવેલું છે, અને જે ગ્રીન ભાગ છે એને આપણે દર્શાવેલું છે ઝેડ વડે. અહીંયા આપણે પ્લાન્ટ પીસીસ એ અને ઝેડ. હવે સેકન્ડ છે તેનું આપણે જો ડેન્સિટી મેળવવી હોય તો આપણે ટોટલ અહીંયા 10 સતુક્ષ આપેલા છે. તો પહેલો જે ભાગ છે અહીંયા તમારે ચોરસ મૂકવામાં આવે, ઇનકેસને અહીંયા તમારે 10 સતુક્ષ દર્શાવેલા છે, ઇનકેસને એક્ઝામની અંદર સતુક્ષ ન હોય તો તમને સતુક્ષ બનાવીને આપવામાં આવે, ત્યારબાદ તમારે એ રીતે મૂકવાનું. ત્યારબાદ ફર્સ્ટમાં આપણને કેટલા મળે છે તો કે 1 પીસીસ જોવા મળે છે, એટલે આપણે 1 દર્શાવેલો છે. ત્યારબાદ સેકન્ડ જે સતુક્ષ છે તેની અંદર આપણને કેટલી મળે છે? 2. ત્રીજું જે બોક્સ છે તેની અંદર આપણને મળે છે 4. ત્યારબાદ ફોર્થ જે ચતુક્ષ છે તેની અંદર આપણને 8 પીસીસ મળે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, એટલે આપણે દર્શાવેલા છે 8. ત્યારબાદ જે 5 નંબરનું જે બોક્સ છે ચતુક્ષ છે તેની અંદર આપણને ઝેડ નંબરના પીસીસ કેટલા મળે છે? તો 3, આપણે 3 દર્શાવેલા છે. ત્યારબાદ આપણને 2 પીસીસ જોવા મળે છે, 2 પીસીસ આપણે દર્શાવેલા છે. એટલે ટોટલ આપણે જોઈએ તો 10 ચતુક્ષ આપેલા છે, તો આપણે ફરીવાર અહીંયા 10 દર્શાવવાના રહેશે. ત્યારબાદ જે ઝેડ નંબરનું જે પીસીસ છે એની આપણે ટોટલ સંખ્યા કાઉન્ટ કરવામાં આવે તો આપણને 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, એટલે આપણે ઝેડ નંબરની જે પીસીસ છે આપણે 20 મળે છે. એટલે આપણે ટોટલ કેટલા દર્શાવવાના રહેશે? 20. ખ્યાલ આવ્યો? ત્યારબાદ આપણે 20 upon 10 કરવામાં આવે તો આપણને જે મળશે કેટલા? 2. એટલે આપણે 2 મળી છે, 2 મળે છે, આપણે એની ડેન્સિટી સેકન્ડ પીસીસની ડેન્સિટી મળે છે. આવી રીતે તમને કોઈ અસંખ્ય પ્રકારની પીસીસ આપવામાં આવે તો તમારે ચતુક્ષ દ્વારા જે ઘનતા છે મેળવવાની રહેતી હોય છે. આ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા 2 પીસીસ લીધેલો છે. ત્યારબાદ અમુક વાર તમારે એક્સ્ટ્રા પણ આપી દેવામાં, 1, 2, 3, 4, 5 અસંખ્ય પ્રકારની પીસીસ આપે તો તમારું જે ટેબલ છે એની અંદર થોડુંક વધારે જોવા મળતું હોય છે. આવી રીતે તમારે વનસ્પતિ હોય, પ્લાન્ટ હોય, એનું ડેન્સિટી એટલે કે તમે એની ડેન્સિટી મેળવી શકો. અસ્તુ.